मित्रों चलो आपणे आईपीसी नी आगळनी कलमो जोईए। 415, 4 એટલે આર, 1 એટલે ટી અને 5 એટલે એર। આરટીએલ એટલે રાક્ષસ, તે લઈ માલ કરી છે મોટી છેતરપિંડી, હવે 1 વર્ષ જેલમાં રમજે મીંડી। માલમાં છેતરપિંડી કોઈ કરે, કોઈ અલગ બતાવીને અલગ વસ્તુ આપે તો એ 417 અંતર્ગત એને એ છેતરપિંડીના કેસમાં છે એ 1 વર્ષની જેલ છે એ થાય। 425 RNL, રાખે નહીં લે નહીં કરે ખોટો બગાડ। 4 માટે R, 2 માટે N, 5 માટે L। રાખે નહીં લે નહીં કરે ખોટો બગાડ। અહીં વ્યક્તિ મિલકત લેતો નથી, રાખતો નથી, પણ ખોટો બગાડ કરે છે, તોડે ફોડે છે। 3 મહિના તેને જેલમાં બગાડ। 426 અંતર્ગત એ મિલકતનો બગાડ કરે છે માટે 3 મહિનાની જેલ થાય। 441 ગુનાહિત પ્રવેશ। 441 મિલકતમાં પ્રવેશ્યો મોવાલી, 3 મહિના જેલમાં ગાજે ખવાલી। 447 અંતર્ગત તેને એ 3 મહિનાની જેલ થાય છે। અહીંયા વ્યક્તિ ઘરમાં નહીં પણ કોઈ પણ જાતની મિલકતમાં પ્રવેશે છે, ખેતરમાં, પ્લોટમાં વગેરે। જ્યારે 445 RRN એટલે ગુનાહિત ગૃહ પ્રવેશ, રહેઠાણ રેસિડેન્ટના એરિયામાં પ્રવેશ। 4 એટલે આર, બીજો 4 એટલે આર અને 2 એટલે એન। 4 ઉપરથી રહેઠાણ, બીજા 4 ઉપરથી રેસિડન્ટ ના એરિયામાં પ્રવેશ, 1 વર્ષ સુધી બદલી જશે વેશ। અહીંયા ખાલી મિલકતમાં પ્રવેશ છે, જ્યારે અહીંયા 448 અંતર્ગત 1 વર્ષની સજા તો થશે જો રહેઠાણ રેસિડન્ટમાં કોઈ અપ્રવેશ કરશે। 445 RRL, રહેઠાણ રેસિડન્ટના તોડ્યા લો, 2 વર્ષ સુધી તેને બધા કાર્યો થશે ફોક। 4 માટે R, 4 માટે R અને 5 માટે L। રહેઠાણ રેસિડન્ટના તોડ્યા લો, 2 વર્ષ સુધી તેના બધા કાર્ય થશે ફોક। અપ્રવેશ સાથે કોઈના ઘરના તાળા તોડવા તો એની 453 અંતર્ગત એ 2 વર્ષની સજા થશે। 446, 4 માંથી R, 4 માંથી R અને 6 માંથી J। રહેઠાણ રેસિડન્ટને જે રાત્રે તોડે, 3 વર્ષ પોલીસ એને ના છોડે। રહેઠાણ વિસ્તારમાં રાત્રે તાળા તોડવા, આ પણ તાળા તોડવા છે અને આ પણ તાળા તોડવા છે। આ છે એક દિવસે તોડવાની વાત છે, આ રાત્રે તોડવાની વાત છે। જો રાત્રે તોડે તો 3 વર્ષની સજા 456 અંતર્ગત થાય। 370 એ 3 માંથી M, 7 માંથી J, 0 માંથી S અને AM ના MJSA, માણસ જે સગીરને આ રીતે કરે હેરાફેરી, 5 થી 7 વર્ષ વર્ષે તે કેદીનો ડ્રેસ પહેરી। 370 એ અંતર્ગત સગીરની હેરાફેરી કરનારને 5 થી 7 વર્ષની સજા છે એ થાય છે। 464 ખોટા દસ્તાવેજ બનાવવા। 464 દસ્તાવેજ બનાવ્યા ફોગટ, હવે કરો કૃપા શઠ, શઠ એટલે ચોર, નહીં તો 2 વર્ષ જેલમાં રાખવાની પકડીશું હઠ। 464 અંતર્ગત ખોટા દસ્તાવેજ બનાવનારને એ જે 2 વર્ષની જેલ થાય છે। 467 RJK એટલે કે જામીનગીરીમાં ગોટાળા, 4 માટે R, 6 માટે J અને 7 માટે K પસંદ કર્યો છે। રખડું જામીનગીરીમાં કરે લોચા, 10 થી આજીવન યાદ રહી જશે જેલના ખાચા। તો 467 એ જામીનમાં કોઈ વ્યક્તિ ખોટું બોલે તો જામીનમાં ગોટાળા કરે, જામીનની શરતોનું પાલન ન કરે તો એને 10 વર્ષથી આજીવન છે એ જેલના ખાચા યાદ રહી જશે, એટલે કે એને કારાવાસ થશે। મિત્રો અહીંયા તમે જોવો છો 415, 25, 41, 42, 45, 46, આ બધામાં એ સજાની કલમ અલગ અલગ છે, એટલે ખાસ સજાની કલમ યાદ રાખજો। અહીંયા 415 એટલે માલમાં છેતરપિંડી, અહીંયા એમ યાદ રાખી લો કે એને માતાજીનું 17 લીધું હતું એ માલમાં એને છેતરપિંડી થઈ છે, એટલે 417 તમને યાદ રહેશે। અહીંયા માલની છબી બગાડી નાખી, 426 એટલે કે માલ આખો બગાડવો। અહીંયા આપણે 441 માં સુડતાલી, સુડતાલી એટલે એને કૂતરાને હુડકઈ તાલી પાડીને કાઢી મૂક્યું અને પછી મિલકતમાં પ્રવેશ્યો છે, એટલે આપણે હુડતાલી યાદ રાખીએ તો આપણે સુડતાલી યાદ રહેશે। ત્યાં છે એ 48 એટલે અડતરો છે એ તાળી પાડીને છે એ રહેઠાણમાં પ્રવેશ્યો। અહીંયા આપણે યાદ રાખીએ છે 53 એટલે તે પણ તાળા તોડ્યા, એટલે કે હવે એને તાળા પણ તોડવાનું કામ છે એ કર્યું। અહીંયા છે એ 56 એટલે કે છુપાઈને છે એ રાત્રે તાળા છે એ તોડ્યા, એવી રીતે યાદ રાખીએ। ઓકે રીકેપ લઈએ, 415 માલમાં છેતરપિંડી, 400 અંતર્ગત 1 વર્ષ, 425 માલનો બગાડ, 426 અંતર્ગત 3 મહિના,
441 મિલકતમાં ગુનાહિત અપ્રવેશ 447 અંતર્ગત 3 મહિના 442 રહેઠાણમાં અપ્રવેશ તો 448 અંતર્ગત 1 વર્ષ 445 અપ્રવેશ કરી તાળા તોડવા તો 453 અંતર્ગત 2 વર્ષ 446 રાત્રે તાળા તોડવા તો 456 અંતર્ગત 3 વર્ષ 370 એ તો સગીરની હેરાફેરી તો 370 એ અંતર્ગત 5 થી 7 વર્ષ 464 તો ખોટા દસ્તાવેજ 464 અંતર્ગત 2 વર્ષ અને 467 જામીનગીરીમાં લોચા કરવા તો 467 અંતર્ગત 10 થી આજીવન છે એ સજા છે એ થઈ શકે તો આ હતી મિત્રો આઈપીએસ આઈપીસીની આગળની નવકલમ હવે પછીની કલમ જોઈએ